નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભારતના ઇતિહાસ વિશેની લૅક્ચર સિરીઝમાં લેક્ચર નંબર ત્રણમાં અગત્યના ત્રીસ પ્રશ્નો વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર એક જોઈએ તો નીચેના પૈકી કયું મધ્યયુગીન બંદર સ્થાન છે તોનો આન્સર છે થઈ જશે બી એટલે કે ભરૂચ જે છે એ મધ્યયુગીન બંદર સ્થાન છે નેક્સ્ટ આગળ જોઈએ તો પ્રતિહાર બોકના જોધપુર શિલાલેખમાં દેવરાજને ખાલી જગ્યા દર્શાવ્યા છે તો પ્રતિહાર બોકના જોધપુર શિલાલેખ મુજબ રાજા દેવરાજને ભટ્ટિકા દેવરાજ એ રીતે દર્શાવેલા છે નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેની સૂચિમાં શાસકો અને સ્વાયત્ત રાજ્યોની કઈ જોડ ખોટી છે ઓપ્શન જોઈ શકો છો આપણે આનો આન્સર જોઈએ તો આનો આન્સર થઈ જશે સી એટલે આ જોડ ખોટી છે બાકીની જોડ છે એ સાચી છે મુર્શિદ કુલી ખા જે છે એ બંગાળના શાસક હતા આસફ જહાન નિઝમ છે એ હૈદરાબાદના શાસક હતા સવાઈ જયસિંહ છે એ આમેરના શાસક હતા અને સદત ખાન છે એ મૈસૂરના નહીં પરંતુ અવધના શાસક હતા નેક્સ્ટ આગળ જોઈએ તો ઓગણીસો બત્રીસમાં ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા કારણ કે તો ઓગણીસો બત્રીસમાં જે ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા એનું કારણ એવું હતું કે રામસે મેકડોનાલ્ડે સાંપ્રદાયિક એવોર્ડની જાહેરાત છે એ કરી હતી નેક્સ્ટ આગળ જોઈએ તો સત્તરસો એંશીમાં નીચેના પૈકી કયું અંગ્રેજી સમાચાર પત્ર ભારતમાં પ્રથમવાર પ્રકાશિત થયું હતું તો બંગાળ ગેજેટ નામનું જે સમાચાર પત્ર છે એ સત્તરસો એંશીમાં સૌ પ્રથમ વખત અંગ્રેજી સમાચારપત્ર હોય એવું ભારતમાં જે પ્રકાશિત થયું હતું અને એ જે છે એ બંગાળમાં કલકત્તા ખાતેથી પ્રકાશિત થયું હતું નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેના પૈકી કયા ચીની યાત્રાળુએ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના શાસનકાળમાં ભારત યાત્રા કરી હતી તો ફાહિયાન જે ચીની યાત્રાળુ છે એમણે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય અથવા તો આપણે એને ચંદ્રગુપ્ત દ્વિતીયના નામે ઓળખીએ છીએ એના શાસનકાળ દરમિયાન છે એ ભારત યાત્રા કરી હતી નેક્સ્ટ આગળ જોઈએ તો ગાંધીજીનો ઉદાર ધાર્મિક દ્રષ્ટિકોણ ખાલી જગ્યામાં સમજાય છે તમને ચાર વિધાન આપેલા છે એમાંથી તમારે યોગ્ય રીતે વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ જણાવવાનો છે તો આપણે આનો આન્સર જોઈએ તો આનો આન્સર થઈ જશે ડી એટલે કે આપેલા ચારે ચાર વિધાનમાં છે એ ગાંધીજીનો ઉદાર ધાર્મિક દ્રષ્ટિકોણ જોવા મળે છે જેમ કે પ્રણામી સંપ્રદાય વિચારધારા સાથે માતા પુતળીભાઈની ઓળખ એ ગાંધીજીનો ઉદાર ધાર્મિક દ્રષ્ટિકોણ છે આફ્રિકામાં કાનૂની કારકિર્દી વિવિધતાપૂર્ણ સમાજને ગતિશીલ કરવાની વ્યૂહરચના અને તેમની વ્યક્તિગત આધ્યાત્મિક યાત્રાથી વિકસિત સામાજિક સંશ્લેષણ પર મજબૂત માન્યતા આ તમામે તમામ બાબત છે એમાં ગાંધીજીનો ઉદાર ધાર્મિક દ્રષ્ટિકોણ છે એ જોવા મળે છે નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેના પૈકી કયું રાજ્ય રાજ્યનીતિના અંતના સિદ્ધાંત દ્વારા ભેળવી દેવાયેલું રાજ્ય ન હતું તો જે અવધ રાજ્ય છે એ રાજ્યનીતિના અંતના સિદ્ધાંત મુજબ ભેળવી દેવાયેલું રાજ્ય ન હતું બાકીના જે છે સતારા ઉદયપુર અને નાગપુર એ રાજ્યનીતિના અંતના સિદ્ધાંત મુજબ છે એ ભેળવી દેવાયા હતા નેક્સ્ટ આગળ જોઈએ તો બે તમને યાદી આપેલી છે પહેલી યાદીમાં છે એ તમને સંધિના નામ આપેલા છે અને બીજી યાદીમાં આ સંધિ કોની કોની વચ્ચે થઈ હતી એનું તમને લિસ્ટ આપેલું છે તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ જણાવવાનો છે તો આનો આન્સર છે થઈ જશે ડી એટલે કે પુરંદરની જે સંધિ છે એ જયસિંહ અને શિવાજી વચ્ચે થઈ હતી સુરતની જે સંધિ છે એ રઘુનાથ રાવ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થઈ હતી જલકી સંધિ જે છે એ બાલાજી અને હૈદરાબાદના નિજામ વચ્ચે થઈ હતી અને કનકપુરની જે સંધિ છે એ માધવરાય અને જનોજી વચ્ચે થઈ હતી નેક્સ્ટ આગળ જોઈએ તો બંને યાદી છે એને તમારે જોડીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે આમાં તમને પહેલી યાદીમાં અલગ અલગ બળવાના નામ આપેલા છે અને આ જે અઢારસો સત્તાવનનો બળવો થયેલો હતો બરાબર એ દરમિયાન આ જે સ્થળના નામ આપેલા છે ત્યાં કોણે છે આ બળવાનું આગેવાની લીધી હતું એનું બીજું લિસ્ટ છે તમારે યોગ્ય રીતે જોડ બનાવી સાચો વિકલ્પ જણાવવાનો છે તો આપણે આનો આન્સર જોઈએ તો આનો આન્સર છે થઈ જશે ડી એટલે કે જગદીશપુરનો જે બળવો છે એની આગેવાની જે છે એ કુંવરસિંહે લીધેલી હતી લખનૌનો જે બળવો થયો હતો એની આગેવાની બેગમ મહલે લીધેલી હતી બિજનોરનો જે બળવો થયો હતો ત્યાં મોહમ્મદ ખાનને આગેવાની લીધી હતી અને મંદસોરના બળવામાં ફિરોઝ શાહે જે આગેવાની લીધેલી હતી નેક્સ્ટ આગળ જોઈએ તો અસહકારની લડત ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્ત્વનો તબક્કો હતો તે ખાલી જગ્યાના કારણે શરૂ થઈ હતી તો જે અસહકારની લડત છે ઓગણીસો એકવીસ બાવીસ દરમિયાનની એ ભારત સરકારના ઓગણીસો ઓગણીસના એક્ટ જે પસાર કરવામાં આવેલો એના અસંતોષના મતલબ કે એના વિરોધમાં છે આ લડત છે શરૂ થઈ હતી નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો સંગમ યુગમાં સૌથી મહત્વપૂર્ણ ઉદ્યોગ ખાલી જગ્યા હતો તો સંગમ યુગ દરમિયાન જે છે એ કાપડનું ઉત્પાદન કરવું એ સૌથી મહત્વપૂર્ણ ઉદ્યોગ હતો નેક્સ્ટ આગળ જોઈએ તો બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ચાર ઉમદા સત્યો શેના પર આધારિત છે તો બુદ્ધ દ્વારા જે કોઈ પણ ઉપદેશ આપવામાં આવેલો છે અથવા તો જે ચાર ઉમદા સત્યો આપવામાં આવેલા છે તે દુઃખ અને તેની નાબૂદી ઉપર જે આપવામાં આવેલા છે નેક્સ્ટ આગળ જોઈએ તો થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો અડિયાર ખાતે છે એ થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક આવેલું છે નેક્સ્ટ આગળ જોઈએ તો સયુરગલનો અર્થ શું છે ઓપ્શન જોઈ શકો છો આન્સર જોઈએ તો સયુર ઘલ છે એનો અર્થ એવો થશે કે ભાડા રહિતની જમીન નેક્સ્ટ આગળમાં ક્વેશ્ચન જોઈએ તો બે યાદી આપેલી છે બંને યાદીમાં પહેલી યાદી જે છે એમાં તમને પ્રવાસીના નામ આપેલા છે અને બીજી યાદી છે એ કયા દેશનો પ્રવાસી હતો જેણે ભારતની યાત્રા કરી હતી એનું લિસ્ટ તમને આપેલું છે તમારે યોગ્ય જોડ બનાવીને સાચો વિકલ્પ છે જણાવવાનો છે તો આપણે આનો આન્સર જોઈએ તો આનો આન્સર છે થઈ જશે બી એટલે કે નિકોલો કોન્ટી છે એ વેનિસિયન પ્રવાસી એટલે કે નિકોલો કોન્ટી વેનેશિયન કહેતા કે ઇટાલી ઇટાલી દેશનો પ્રવાસી હતો આગળ જોઈએ તો ડોમિંગો પેસ છે એ પોર્ટુગીઝનો પ્રવાસી હતો ઇબ્ન બતૂતા છે એ મોરક્કા દેશ છે એનો પ્રવાસી હતો અને એથેનેસિયસ નિકિટિયન જે છે એ રશિયન પ્રવાસી હતો નેક્સ્ટ જોઈએ તો વેદાંત જે છે એ હિન્દુ અધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે તો અથર્વવેદ કે જે છેલ્લો રચાયેલો વેદ છે એને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે તો છંદોગ્ય જે ઉપનિષદ છે એની અંદર સત્યકામ જાબાલની વાત આવે છે નેક્સ્ટ આગળમાં ક્વેશ્ચન જોઈએ તો જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા

જે ત્રીજા નંબરની જોડ તમને આપેલી છે એ જોડ છે એ સાચી નથી મતલબ કે ખોટી છે બાકીની તમામ જોડ છે એ સાચી છે જોઈ લઈએ તો નેમિનાથ જે છે એ કૃષ્ણના પિતરાયભાઈ અરિસ્થ નેમી હતા મલ્લિકાનાથ જે છે એ એકમાત્ર સ્ત્રી તીર્થકર હતા અણોજા છે એ માહિ મહાવીર સ્વામીની પુત્રી છે એ હતા નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેના પૈકી કયું સ્થળ ઈસુના જન્મ પહેલાં સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે એટલે કે જે મેહરગઢ છે એ ઈસવીસન પૂર્વે બરાબર ઈસવીસન પૂર્વે સાત હજાર સુધીનો તમને છે એ પ્રવૃત્તિઓ છે દર્શાવે છે જે પાકિસ્તાનની અંદર આવેલું એક સ્થળ મેહરગઢ અત્યારે કહેવાય છે એ તમને જે સિંધુ ખીણની અને અન્ય સભ્યતાઓ પહેલાંનું છેક સાત હજાર વર્ષ પહેલાંની છે એ પ્રવૃત્તિઓ દર્શાવે છે નેક્સ્ટ આગળમાં ક્વેશ્ચન જોઈએ તો નીચેના વિધાન વાંચી યોગ્ય વિકલ્પ પસંદ છે એ કરો તમને બે વિકલ્પ આપેલા છે અને સાચો જવાબ છે પસંદ કરવાનો છે તો આનો સાચો જવાબ થઈ જશે ડી એટલે કે પહેલું વિધાન છે એ ખોટું છે અને બીજું વિધાન છે એ સાચું છે એટલે કે ઈસવીસન ત્રણસો ત્રેવીસમાં એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું હતું તો એ વાત છે એ ખોટી છે કારણ કે એલેકઝાન્ડર જે છે એનું મૃત્યુ ઈસવીસન પૂર્વે ત્રણસો ત્રેવીસમાં થયું હતું નહીં કે ઈસવીસન ત્રણસો ને ત્રેવીસમાં અને બીજું વિધાન છે સાચું છે એટલે કે તેના મૃત્યુ બાદ સિંધુ નદી પરનું ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું હતું નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે તો ચાણક્ય અથવા તો આપણે એને કોટિલ્યના નામે ઓળખીએ છીએ એમના દ્વારા લખેલું જે અર્થશાસ્ત્ર છે એ મોર્ય રાજતંત્રની તમને વિગતવાર માહિતી આપે છે નેક્સ્ટ આગળમાં ક્વેશ્ચન જોઈએ તો મોર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે તો મોર્ય સ્થાપત્ય જે કોઈ પણ છે એ બર્મા દેશનું જે સ્થાપત્ય છે એનાથી પ્રભાવિત છે નેક્સ્ટ આગળમાં ક્વેશ્ચન જોઈએ તો ગુપ્ત વંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે તો જે ગુપ્ત વંશના રાજાઓ હતા એ ભાગવત સંપ્રદાય છે એને ફોલો કરતા હતા નેક્સ્ટ આગળમાં ક્વેશ્ચન જોઈએ તો પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે આ વિધાન કોનું છે તો આવું વિધાન જે ઇતિહાસના પાના ઉપર લખાયેલું છે કે પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત છે તે રક્ષણ અને આશ્રય માગે છે આ વિધાન છે એ કોટિલ્ય અથવા તો જેને આપણે ચાણક્યના નામે ઓળખીએ છીએ એમના દ્વારા ઉચ્ચારવામાં આવ્યું હતું નેક્સ્ટ આગળ જોઈએ તો ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું તો ગુપ્તવંશના ચંદ્રગુપ્ત દ્વિતીય અથવા તો જેને આપણે વિક્રમાદિત્ય કહીએ છીએ એમણે સૌરાષ્ટ્ર જીત્યું હતું નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કયું જોડકું સાચું નથી એટલે કે કયું જોડ છે એ ખોટી છે તો પહેલી જોડ છે એ જ ખોટી છે બાકીની જોડ છે એ સાચી છે જોઈ લઈએ તો રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ પહેલો છે એણે ઇલોરાની ગુફામાં આવેલું કૈલાસ મંદિર છે બંધાયું હતું ચોલ શાસન દરમિયાન જે કવિ કંબન હતા એમણે રામાવતાર છે એની રચના કરી હતી તાંજોર ખાતે છે એ બૃહદેશ્વરનું મંદિર આવેલું છે આ ત્રણે ત્રણ બાબત છે એ સાચી છે જ્યારે પહેલી બાબત કે પલ્લવોનું રાજચિહ્ન છે એ હાથી છે એ ખોટું છે એમનું રાજચિહ્ન હાથી નહીં પરંતુ સિંહ છે નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કયા સ્થળે ડચ લોકો પ્રથમ વખત છે ભારતમાં આવ્યા હતા ઓપ્શન તમને આપેલા છે સુરત પુલિકટ કોચિન કે કાસિમ બજાર તમારે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર છે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો આશા રાખું છું કે ચોક્કસથી તમને નવા પ્રશ્નો વિશે માહિતી મળી હશે જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો અને આ પ્રશ્નોની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ આપને મળીશું નેક્સ્ટ વિડિયોમાં નવી માહિતી સાથે